वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननाजम् पूजिताम् सुरनरोत्तमेर मुदा धर्मनंदन महम् भव संभव भीति भेदनम् सुख संपत् करुणा निकेतनम् व्रत दान तप क्रिया फलम् सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वांतर्यामिने सर्वावतारिणे श्री स्वामी नारायणाय भगवते नमो नमः। सर्वकारण कारणाय परात्पराय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंद दायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामिने नमो नमः। कठिन तप कारिणे वनवासी श्री नीलकंठ वर्णी राजाय नमो नमः। साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। बाल रूपाय महामनोहराय अति समर्थाय श्री घनश्यामाय नमो आदि गुरवे सद्गुरुवर्याय अखंड श्री हरिधारकाय श्री सद्गुरु गोपालानंद मुनये नमो नमः। सर्वे सद्गुण संपन्न सद्गुरु श्री मुक्तानंद स्वामिने नमो नमः। सर्वोपरि निष्ठावते सद्गुरु श्री गुणातीतानंद मुनये नमो नमः। प्रकांड पंडित श्री नित्यानंद स्वामी ने नमो नमः। दासत्व मूर्तये श्री सुखानंद मुनि ने नमो नमः। प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने वैराग्य मूर्ति निष्पान स्वामी ने नमो नमः। स्नेह मूर्ति सच्चिदानंद स्वामी ने सिद्धमूर्ति सिद्धानंद मुनि ने नमो नमः। सर्वज्ञ श्री शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने च नमो नमः। महासिद्ध श्री व्यापकानंद स्वामी ने नमो नमः। चैतन्यानंद स्वामी ने योगानंद स्वामी ने च नमो नमः। महासंत अंतर्यामी श्री रामदास स्वामी ने नमो नमः। अति दृढ़ आत्मनिष्ठ श्री भायात्मानंद स्वामी ने नमो नमः। ग्रंथ लेखक आधार आनंद मुनये ग्रंथश श्रोता परम भक्त दादा खाचराय मम गुरु श्री राधारमण स्वामी ने च नमो नमः। सर्वधामस्तु मुक्तेभ्यो प्रकट सर्वे साधु हरि भक्तेभ्यो नमो। विक्रम संवत 2069 वैशाख सुद छठ गुरुवार तारीख 16 मे 2013। आज रामानुजाचार्य जन्म जयंती है। जे अपना संप्रदाय नु मूल गणाय छे। भावथी महासमर्थ रामानुजाचार्य ने आजे वंदना करिए।
કે જેમણે વિશ્વમાં સાકારવાદ પ્રવર્તાયો એમના વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને સર્વોપરી અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે માન્ય રાખ્યો. જગતમાં અનેક મોટા મોટા આચાર્યો થયા, તેમણે પ્રસ્થાન ત્રયી ઉપર ભાષ્યો લખ્યા અને પોતપોતાના મતોને દુનિયામાં પ્રકાશ્યા. પરંતુ ભગવાન સ્વામિનારાયણને જો કોઈનો મત સૌથી વધારે સારો લાગ્યો હોય તો એ છે આચાર્ય શ્રી રામાનુજાચાર્ય. પરમ દિવસે રાત્રે આપણે જે નવમા પૂરની સમાપ્તિ કરીશું ત્યારે સુકા મેવાનો ખૂબ દબદબાપૂર્વ અભિષેક કરીશું. એમાં આપણે કોઈને સૂકો મેવો કે સાકર, ખારેક કે બદામ કે પિસ્તા કાંઈ પણ અર્પણ કરવું હોય તો કરી શકો છો, મંગાવી શકો છો. હજી બે દી બાકી છે. અને રાજા ધીરાજનો સાથોસાથ વિધવિધ જ્યુસથી પણ અભિષેક આ સ્ટેજ માથે કરશું. પણ આવે છે આનંદો, થોડોક તડકો પરેશાન કરે. એમાંય બહેનોના ઉતારા બધા તૂટી ગયા ને ત્યાં તો બધી બહુ અગવડ છે. કાલે મને ભટ્ટભાઈ વગેરે બધા સમાચાર આપતા હતા કે આમ ગણીએ તો મુશ્કેલીનો પાર નથી. પ્લાસ્ટિકનું પડ છે, બે પડ ખરા પણ કાપડ પાતળું એટલે સારું તપે છે અને તાપ બહુ પડે છે, તોય બધાને ખૂબ આનંદ છે ને ખૂબ સુખ છે ને બહેનો તો બધા બહુ રાજી છે. ચાલો 16/5/2013 આજના સદવિચાર. જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો. તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે, મહાત્મા ગાંધી બોલ્યા. કઈ ક્ષણે? જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે ક્ષણે. કાલ બી વાત આવી હતી ભગવાનનો વિશ્વાસ રાખવાની, જોરદાર. કાલે વાત કરનાર માણસ હતા સૌરભ શાહ, આજ વાત કરે છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. ભગવાનનો ભરોસો તમે રાખો એ જ ક્ષણે તમે એવા શક્તિમાન બની જાઓ છો, એવા શક્તિમાન બની જાઓ છો કે તમારી બધી નિરાશા તરત જ ગાયબ થઈ જાય છે. તો શું કામ આવી શક્તિ ન મેળવવી? આગળ એક મોટી તક આવી પહોંચે તેની રાહ જોઈને બેસી રહેવાને બદલે નાની નાની તકોને ઝડપી લઈએ તો આપણે ઝડપથી મંજિલ સુધી પહોંચી શકીએ છીએ. યુ એલન. એક મોટી તક આવી પહોંચે તેની રાહ જોઈને બેસી રહેવાને બદલે મોટી તક મળે ત્યારે કામ કરીશું એવી રાહ જોઈને બેસી ન રહેવું જોઈએ. તેની રાહ જોઈને બેસી રહેવાને બદલે નાની નાની તકોને ઝડપી લઈએ તો આપણે ઝડપથી મંજિલ સુધી પહોંચી શકીએ, અવશ્ય મંજિલ સુધી પહોંચી શકીએ ઝડપથી. ઘણા માણસને એવી આદત હોય કે આવું આવું આમ હોય તારે જ હું કામ કરું. આવી ઓફિસ, આવું ટેબલ, આમ તેમ, ભાઈ કામ કરવા માંડો બધું થઈ જશે, મારે તો આવી જ સેવા જોઈએ એમ, આ જ સેવા આ જ રીતે આ જ ટાઈમમાં હું કરું. અરે ભાઈ થોડુંક મનનું ધાર્યું પડ્યું મેલ, જે સેવા મળે પહેલાં નાની મળે એ હરખી કરીને તો તને મોટી સેવા મળશે. દંડો લઈને તને દ્વારપાળ બનાવે એને જો બરાબર ભજવી જાય ને તો પછી તને છે ને હારી હારી સેવા લેશો. કોઈ ડ્રામા હોય, કોઈ નૃત્ય હોય, એની અંદર બધાને અંદર લેવાના હોય. ડ્રામાની અંદર કોઈ રાજા હોય, કોઈ નોકર હોય, કોઈ આ પાત્ર, કોઈ આ પાત્ર. હવે પોતે એમ કે મને આ જ પાત્ર આપો હીરોનું તો જ હું તો આવું, એવું હાલે નહીં. એકવાર સારામાં સારું નોકરનું પાત્ર બરાબર હારી તક જાણીને ભજવી નાખી અને આબેહૂબ તો બધા લોકો વિચારે કે આની એક્ટિંગ એટલે આબેહૂબ.
આને હીરાનું પાત્ર આપો, પછી સારું પાત્ર મળે. પહેલેથી કોણ આપે? માટે નાની નાની તકોને ઝડપી લ્યો, એને જાવા દ્યોમાં, મોટી તકની રાહે રહ્યોમાં. નાની નહીં ઝડપીને કામ નહીં કરો ને તો મોટી કોઈ દી મળવાની નથી. સરસ વાત કરી. નાના નાના નિયમ પહેલાં પાળીએ, પછી મોટા પાળીએ. કાંઈક વ્યસન કે કાંઈક કૂટે હોય તો થોડા દિવસ પૂરતું પહેલાં નિયમ લઈએ, પછી નિયમ લંબાવીએ, એમ ધીમે ધીમે નબળાઈમાંથી બહાર આવીએ. એક નાનકડો દોષ પણ સમગ્ર ગુણોનો નાશ કરી શકે છે. રાજશેખર, આ માણસને આવો વિચાર હુજો કે તમે લોકો માનો કે ન માનો, પણ એક નાનકડો દોષ પણ સમગ્ર ગુણોનો નાશ કરી શકે છે. સમગ્ર ગુણોનો, લ્યો, નાનો એવો દોષ. માટે દોષ પ્રત્યે બે પરવાહ ન રહેવું, સાવધાન. નાના દોષની પણ ઉપેક્ષા ન કરો, એને ધોકાવીને કાઢો. મનમાં એવું ન સમજશો કે હવે એમાં શું થોડીક કુટેવ છે, એમાં શું વળી, મેં ક્યાં કોઈનું ખૂન કર્યું. આવું ન લેશો બાપા. દોષોને સાવરવા, હંગરવા એ આપણા હિતમાં નથી, નથી ને નથી. બોલો, તમે અંગારાને તમારા હાથમાં છુપાવો તો શું થાય? હાથ બાળે કે ન બાળે, એમ દોષને છુપાવવાથી દોષ આપણને જ બાળે છે. એને સાવરવાથી આપણને જ મોટું નુકસાન થાય છે. એનો પક્ષ રાખવાથી આપણે અધર્મનો પક્ષ રાખ્યા બરોબર પાપી થઈ જઈએ છીએ. દોષ અંદર હોવા છતાં, ખામીને નબળાઈ હોવા છતાં આપણામાં એ કાંઈ નથી ને અમે તો કમ્પ્લીટ વ્યવસ્થિત સારા જ છીએ એવો દેખાવ કરવામાં મોટામાં મોટું નુકસાન એ થાય છે કે એ દોષથી ક્યારેય મુક્તિ મળતી નથી. કોઈ એનાથી આપણને છોડાવવા આવતું નથી. કેમ જે હોય એમ જાણે છે કે આનામાં કંઈ ખામી જ નથી, શું છોડાવવાની. કોઈ વ્યક્તિને ભગવાનના દર્શન ન થયા હોય ને એ એવો દમ ભાંક્યા કરે કે મને દર્શન થાય છે ને માનસીમ દેખાય છે ને રાતે તો ભગવાન મારી પાસે આવે છે ને. પછી કોઈ મોટા સંત મળે એ એને દર્શન ભગવાનના કરાવી શકે એવા સમર્થ હોય, પણ એણે આવું હાંકી મેલ્યું એટલે ઓલા મોટા સંત તો એમ જ સમજે કે આને દર્શન થાય જ છે, આને હું કામ દર્શન કરાવવાની જરૂર, તે હા વરે ઉડોય. પણ આપણે ઉઘાડા હોય જો ભાઈ કાંઈ સિદ્ધિ નથી, કાંઈ મળ્યું નથી, કૃપા કરીને આપ મદદ કરો જેથી અમને પ્રાપ્તિ થાય, તો કોક મોટેરા મદદ કરે અને ખામી ટળે અને ભગવાન મળે. દંભ કરનારાનું તો બધું સત્યાનાશ જાય છે. માટે એ રસ્તે કોઈ જાશો નહીં. કેમ જે એ તો ઠામુકા સત્સંગમાંથી પડી જાય છે. આ સત્સંગમાં એને રહેવું ભારે પડી જાય છે, આવવું ભારે પડી જાય છે, અને રહ્યા હોય તો એ બોજ સાથે, કંટાળા સાથે જીવે છે. માટે સિંગલ જીવન, ખુલ્લું જીવન, નિર્મળ જીવન જીવતા શીખીએ. આવો છું ભાઈ, આટલે સુધી જાણું છું ને આટલું કરી શકું છું, વધારે મારામાં કાંઈ નથી, તમે બહુ મારો મહિમા લેશો નહીં, એમ જીવન જીવજો. સાવધાની એટલા માટે આપું છું કે આપણો સત્સંગ હામાનો મહિમા રાખવામાં માને છે. માટે આપણો મહિમા હવ રાખવાના રાખવાના રાખવાના, કેમ જે રોજ સાગર કથામાં આ વાત આવે છે. પરંતુ આપણે આપણો મહિમા રાખતા થઈ ગયા તો મરી ગયા સમજો, કોઈ બચાવશે નહીં. મહિમા કોકનો જ રાખવા માટેની ચીજ છે, મહિમા બીજાનો રાખવા માટેની જ ચીજ છે. પોતાનો મહિમા રાખવા માટેની ચીજ એ છે જ નહીં. આ વાતને પાકે પાયે સમજો. મહિમા રાખવાનો, ખૂબ રાખવાનો, ખૂબ હારા માનવાના, ખૂબ શ્રેષ્ઠ માનવાના, પણ બીજાને, પોતે પોતાને નહીં. આ વાત હજાર વાર થઈ છે, ચેતજો. જે માણસ પોતાને જ શ્રેષ્ઠ માની લે, સારો માની લે, આવડતવાળો બુદ્ધિશાળી માની લે છે, એને બીજાના અભાવ ગુણ આવવા લાગે છે. પહેલાં મનમાં આવે છે ને પછી મોઢેથી બહાર આવે છે.
પહેલાં તો કોઈ એકની આગળ વાત થાય છે, પણ જે મળે અને બધાયને એ અવગુણની વાત કરવા લાગે છે. કારણ એટલું કે હું તમારા કરતાં બીજાના કરતાં શ્રેષ્ઠ છું. આપણને જ્યારે આપણામાં શ્રેષ્ઠત્વ મનાય છે ત્યારે જ કોકની નિંદા થઈ શકે છે. એ પહેલાં થાય જ નહીં. કેવી રીતે કરવી? તરત મનમાં વિચાર આવે, હું ક્યાં ત્યાં દૂધે ધોયેલો મધમાં બોળેલો છું, મારામાં પાર વગરની કચાશને ખામીઓ નબળાયો છે જ, માટે હવને મારા વંદન. પણ જ્યારે માણસને એમ થઈ જાય છે કે મારામાં ભલે ખામીને નબળાઈ કે ભૂલો રહી, પણ તમારી જેટલી નહીં, હું તમારી કરતાં હારો છું, આવું જ્યારે થાય છે ત્યારે તે માણસ નિંદા કરવા પ્રેરાય છે, મનમાં કરે છે અને પછી વાણીમ લાવે છે અને પછી છેવટે દ્રોહ સુધી પહોંચે છે અને પોતાનું કર્યું કાર્યવું બધુંય ડૂબાડીને નવરો થાય છે. વર્ષોની સાધના, તપશ્ચર્યા, સેવા, ભજન બધુંય બાળી નાખીને ખારાપાટ જેવું પોતાનું હૃદય કરીને બેહે છે. માટે ડાયા માણસે પોતાનો મહિમા ન રાખવો, પોતામાં શ્રેષ્ઠત્વ ન માનવું, પોતાને હોશિયાર ન માનવો, અર્થાત બીજાને હલકા, નબળા, બગડેલા, લબાડ ન માનવા. પ્લીઝ બીજાનો મહિમા રાખો, એ જ મોક્ષનો માર્ગ છે. આપકે ઓર પરમાત્મા કે બીચ સંસાર પરદા નહીં હે, ઉસસે સંબંધ પરદા હે. આપણી અને ભગવાનની વચ્ચે આ સંસાર દિવાલ નથી, સંસાર પડદો નથી, પરંતુ સંસારમાં જે આપણને આસક્તિ છે એ દિવાલ છે. આપણી અને ભગવાનની વચ્ચે સંસાર દિવાલ નથી, એમાં આસક્તિ છે એ દિવાલ છે. મા બાપ, પતિ પુત્ર, પત્ની, ઘર, પતિ, એ ભગવાન અને આપણી વચ્ચે દિવાલ નથી, પરંતુ એમાં મમતા છે, આસક્તિ છે, એ દિવાલ છે. માટે પત્નીને, પતિને, પુત્રોને, માતા પિતાને કે ઘરને હળગાવી દેવાની જરૂર નથી. એમાં જે અહમ, મમતા અને હેત છે એને હળગાવી દેવાની જરૂર છે. આ વાતને ધ્યાનમાં લેજો. ઇતિ આજના સદવિચારો. પ્રશ્નોત્તરી. માણસ નિર્ભય ક્યારે બની શકે? આપો બાળકને. બાળક બહુ સરસ કથા સાંભળે છે ને, બહુ બધું લખે છે ને, વિચારે છે ને, વાંચે છે ને, ગોખીને આવે છે. બોલો બોલો. લ્યો, આપણે ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખીએ તો આપણે નિર્ભય બની શકીએ. હા, આ વાત છે. આય મુનિ બાપા પાસે, બાપા એને એક ઢેફું આપો. કાંધી ગામના રામજી પટેલ વિપત્તિ વેળાએ પણ નિર્ભયતા સાથી રાખી શક્યા. બહુ ઝાઝાને આવડે છે. કોને કહો ને કોને ન કહો, અમારા ડૉક્ટર ગંભીર સિંહ કહે. લ્યો, હેલો બોલો. ભગવાનનો અને પોતાના ગુરુનો દ્રઢ વિશ્વાસ અને નિષ્ઠા હોય તો વિપત્તિ વેળાએ પણ નિર્ભયતા રહે. વાહ વાહ. આપણે આપણા સુખ દુઃખના જવાબદાર બીજાને ક્યારે ન માની શકીએ? અવળો પ્રશ્ન છે. ક્યારે ન માની શકીએ એમ પ્રશ્ન છે. લ્યો, દેસાઈને આપો ને. જ્યારે ભગવાનનું સંપૂર્ણ કરતા પણ મનાય ત્યારે. સાબાશ. શ્રી હરિ જ કરતા છે, શ્રી હરિ જ હિત કરતા છે, એ જ બધું કરાવે છે, આખેર એ કરવા દે છે, ત્યારે જ થાય છે. એ વાત જેને પાકી થઈ ગઈ હોય એ ક્યારેય પોતાના સુખ દુઃખના જવાબદાર હામા માણસને માને જ નહીં. પ્રશંસાનો વધારે પડતો લોભ કોને હોય છે? પ્રકાશ આણીકર મોટાને આપજો. લાયકાત વગરના ને પ્રશંસાનો લોભ વધુ હોય છે. હા, સાચું. જે માણસને લાયકાત ન હોય, પ્રશંસા માટેની લાયકાત ન હોય જેને, એ માણસને વધારે પડતો પ્રશંસાનો લોભ રહેશે. આમ વાત છે.
જે પ્રશંસાને લાયક હોય ને એને પ્રશંસાની પડી જ નથી હોતી. નાલાયકને પ્રશંસાની બહુ ઈચ્છા રહેશે. ચાલો, પ્રભુ જીવન, માનવ જીવન, ઋષિ જીવન, મુક્ત જીવન કોને કહેવાય? ચાર જીવનની વાત કરવાની છે. એમ હમણે ખબર કોણ હરખી કથા સાંભળે છે, આય થોડુંક અહીંના પોપા બહેનનું રાજ છે. શ્રોતા થવું વક્તા થવા કરતાં કઠણ છે, કેમ જે વક્તાને મન ફાવી બોલી શકવાની છૂટ છે, પણ શ્રોતાને તો છે ને જે આવ્યું એ જ બોલાય. બસ આપ જોઈ ભાઈ કોણ છે? કેવળ ક્રિયામય જીવન છે એ પશુ જીવન છે. શાબાશ. જે ભાવમય જીવન છે, જે ભાવ વાળું જીવન, એ મનુષ્ય જીવન છે. શાબાશ. જ્ઞાનમય જીવન છે, એ ઋષિ જીવન છે. અને કેવળ એક ભગવાનને જ આધારે જે જીવાય છે એ મુક્ત જીવન છે. શાબાશ. કોણ છે આ ભાઈ? હોશિયાર નીકળ્યો. હે, લાખાભાઈ રોહિશાળા વાળાનો ભાઈનો દીકરો છે. રમેશભાઈ ને? હા, રમેશભાઈ નો મોટો દીકરો. સરસ સરસ સરસ. આને કથા સાંભળી કહેવાય. થોડી હજામત કરવાની. શ્રી હરિ કોના ઉપર પ્રીત રાખે છે અને તેનો ત્યાગ નથી કરતા? સોઠો છે, સોઠો. સોઠો બોલવાનો છે કોઈ? આવડાવો બીજો નહીં. કોક સાધુ ઓલા ઢેફા લઈને જાઓ, આ સોરઠો બોલે એને એક ઢેફું આપો, ત્યાં એ કાર્યક્રમ રાખો. જેને આવડતો હોય આ સોરઠો એ ઊભા થઈને એને કરાવે. શ્રીહરિ કોનો ત્યાગ કરી દે છે? પણ એ એક ભાઈ છે, ત્યાં જાઓ. વારે વારે જેને ભગવાન વગર માંગે તાવે છે, મૂંઝાય નહીં, હા, એનો ભગવાન ક્યારેય ત્યાગ કરતા નથી. શાબાશ. ચાલો, મૂંઝાવે તાકો તરત કરે ત્યાગા, ઇનસે ન હોય કબુ અનુરાગા. જો મૂંઝાઈ જાય ને એનો ભગવાન તરત ત્યાગ કરી દે છે, અને ભગવાનને પછી એના ઉપર ક્યારેય હેત થતું નથી. માટે કોઈ દી મૂંઝાવું નહીં. મૂંઝાય તો બહુ નુકસાન. સમજાણો? કાલે ભગવાન કઈ ગામ પહોંચ્યા? એ ક્યારે બોલો જોઈ. અરે વાહ, કાલે કયા ગામને કુવે મહારાજ નાયા? ગોળકા. ત્યાં કઈ નદી છે? હું વાત કરો છો. અને ગઢડેથી કયા બે દરબાર ઘોડા લઈને નીકળ્યા? એબલ બાપુ ને જીવા બાપુ. અને એ બેએ હું શરત કરી હતી, જે પહેલાં ભગવાનના દર્શન કરે એને ઘરે ઉતારો રાખવો. પછી હું થયું, બે હારે પૂગ્યા, એટલે ઉતારાનું કન્ફર્મ ન થયું. હવની વાહે કોણ આવ્યું? હવની વાહે દાદા ખચર આવ્યા. અને આવીને સીધી વાત કેવી કરી? ઉતારાનું અમાન્ય ગોઠવી દીધું છે એમ. અરે પણ આમ નામ હાવ સીધું પરબારું. પણ મહારાજના મોટા ભગત હતા એટલે ભગવાન તો ભાઈ ભક્તને આધીન છે. બહુ સરસ કથા આવી. અને પછી જીવા ખાચરની હારી હારી વાતો આવી હતી, આપણે એ સાંભળવાની છે. ત્યારે દરબાર જીવા ખાચર હાથ જોડીને બોલ્યા, અમારી બુદ્ધિ તો ઘણી થોડી હોય મહારાજ. તમે કહો છો કે અકળાઈ જાય એની ઉપર અમારે પ્રીતિ થતી જ નથી, ને અમે એનો ત્યાગ કરી દઈએ છીએ. પણ એ ના, દયા રાખો, અમારે તો અકળાઈ જવાય બાપા, તરત અકળાઈ જવાય. તમે આમ ત્યાગ કરી દેવો તો અમારું થાય. હું થોડાક ઠરાવો હેઠા રાખો, હેઠા રાખો. બહુ આટલા બધા કડક ને ઊંચા ઠરાવોમાં અમે હાલશું નહીં, નીકળી જાવું. થોડુંક ઢીલું કરો, ઢીલું કરો. કે હે પ્રભુ, અમારે બુદ્ધિ ઘણી થોડી હોય અને આપની સમજણી તો અપાર હોય. હે પ્રભુ, બ્રહ્માદિક પણ એના પારને પામે નહીં તો અમારું હું ગજું? બ્રહ્મા જેવા બ્રહ્મા મૂંઝાય તો અમે તો મૂંઝાઈ જઈ ને, ખરું કે નહીં? મૂંઝાઈ જાવે હમ વારંવાર, મૂંઝાઈ જાવે હમ વારંવાર, પ્રભુ મૂંઝાઈ જાવે હમ વારંવાર, મૂંઝાઈ જાવે હમ વારંવાર.
तुम्हारे चरित्र को कौन लहे पारा, तुम्हारे चरित्र को कौन लहे पारा, बालक जानी निभावो जो, बालक जानी निभावो जो, तुम सन्मुख हम तब रहे सो, तुम सन्मुख हम तब रहे सो, मुझाए जावे हम वारंबारा, मुझाए जावे हम वारंबारा। हे नाथ, हमें तो वारंबार मुझाई जाई, हमारी हो दिशा था जो हमने छोड़ी दे हो तो, आपना चरित्र नो कोई पार ले सके नहीं, कौन पार ले सके, सती जेवा मुजाई, गरुड़ जेवा मुजाई, नारद जी जेवा मुजाई जाए, हमें कया खेतर ना मुड़ा, हमने तो जो आप बालक जानी निभावशो तो ज हमें आपनी सन्मुख टकी सकीशू, नहीं तो हमारा जी नब्बा है नहीं नाथ, અમારો સત્સંગ તો હેત પ્રીતનો છે પ્રભુ બોલાવ્યા ચલાવ્યાનો, ત્રણ ટાઈમ હારું મેનું હોય સત્સંગ જામે એવું છે, પાછો રસ ને છાશ ને શરબત તો હોય તો ઓર જામે, મહારાજ અમને જો હસીને બોલાવો ને હસીને તો પ્રેમ વધે, તડકાવો પ્રેમ ઘટે તરત, અમારે તો હેત પ્રીત વિના સત્સંગ અમારે નો રહે એવો અમારો સ્વભાવ કહેવાય, આ લગાર એક માન ન મળે ને આમ તો મરી જઈએ અમે તો, કે જો થોડું અમને માન આપવામાં આવે ને તો ગામ ઘરા સુધા આપી દઈ, હા જરાક અમને વખાણો ને તો ટૂંક ટૂંક થઈ જાય, પણ જો જરાક મોઢું મળ્યું અને હરખી વાત ન કરી તો રહ્યું પડ્યું કલ્યાણ ને સત્સંગ ને મંદિર ને સાધુ બધું, આવો અમારો સ્વભાવ છે મહારાજ, અમારે મન ગામ ગ્રાસ કરતા પણ માન ભારે છે, માન માન મળવું જોઈએ, બસ આપ અમારી બધી રીતને જાણો જ છો, પરમાત્મા છો, માન માટે થઈને બધા ગ્રાસ ખોયા છે, પાછા વળીને વિચારીને કોઈ અમે જોતા નથી આવા છી, ત્યારે શ્રી હરિએ એમને કહ્યું, જેવા ખાચર અત્યારે તમે સુખી થયા છો, તમારા દુઃખ માત્ર દૂર થઈ ગયા છે, જેટલા મોટા મોટા દોષ કહેવાય છે તે બધા ગામ ગ્રાસમાં રહ્યા છે, જાકે ઘર હે રાજ સબ ગામ ગ્રાસ અબાદ, સોન કરત સત્સંગ તેહી બડો હે ઇતનો બાદ, જેને ઘરે રાજ હોય વિઘ્ન રહિત ગામ ગ્રાસ ની સત્તા હોય તે કોઈ સત્સંગ કરતા નથી, કરી શકતા નથી, તેમાં આ એક મોટો દોષ છે, જાજી સંપત્તિ હોય, જાજી મોટાઈ હોય, મોટી પદવી હોય, આ કોઈ સત્સંગમાં નિર્માની થઈ મોટા સંતની આગળ ખાહડું થઈને રહી શકે નહીં, એટલે એનામાં કાંઈ ગુણ કે સત્સંગ ઉતરે જ નહીં, પાંડવોના જેવા કોઈ કોઈ રાજાઓ એ જ સત્સંગ કર્યો હતો, અને સંતોનો જ્યારે યોગ થયો ત્યારે પીપાજી રાજાએ સત્સંગ કર્યો હતો, પીપો ભોપાળ, એવા કોક કોક રાજાઓ થયા છે, ધનવાનો થયા છે, મોટા માણસો બહુ સુખી ઘરની બહેનો પણ ક્યાંક ક્યાંક મહાન ભક્ત બની છે, પણ એ અપવાદ, આ ડાયવર્ઝન જેવું એનો કઈ રોડ નો બને, આટલી વાત કરીને પછી તરત જ શ્રીહરિ તૈયાર થયા, એકદમ અશ્વ ઉપર સવાર થઈને તત્કાળ ત્યાંથી ચાલ્યા, ગઢપુરના જે હરિભક્તો આવતા હતા તે સૌ સામે મળ્યા, શ્રીહરિને દેખીને ઘણા જ પ્રેમથી બધા ચરણોમાં નમી પડ્યા, ઇતિ શ્રી હરિચરિતામૃત સાગરના નવમા પુરમાં શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે બોટાદથી ચાલેલા શ્રીહરિ ગઢપુરની નજીક પહોંચ્યા, એ નામે 59મો તરંગ સમાપ્ત થયો, પૂર નવમો તરંગ 60મો, બજારે સૌને દર્શન દેતા દેતા શ્રી હરિ એભલ ખાતરના દરબાર ગઢમાં આવ્યા, એ આ તરંગમાં આવશે, 1-4 શ્રી હરિ ગઢપુર પધાર્યા, 5-77 ચોપાઈ સુધીમાં જીવા ખાચર અને શ્રી હરિનો સંવાદ,
અને 18 થી 40 ચોપાઈ સુધીમાં સવારી વર્ણન છે. શ્રીહરિની જેવી મરજી હતી તેને દરબારોએ જાણી લીધી. પછી પ્રસન્ન મનથી અને સરળતાથી તેમની મરજી પ્રમાણે રહેવાનું નક્કી કર્યું. દરબારોએ નક્કી જ કરી નાખ્યું, મહારાજની મરજી હોય એમ રહેવું આપણે. બિલકુલ અજાણ્યા થઈને જે હરિભગત સરળ વર્તતા હોય તો શ્રીહરિ તેના કરોડ અપરાધ હોય ને તો પણ માફ કરી દે છે. સરળ વર્તત અજાન હોય, એસે હરિજન જેહ તાકે અપરાધ કોટીહી, માફ કરત હરિ તેહ. કોના? સરળ વર્તત અજાન હોય. અજાન હોય નો મિનિંગ સમજ્યા? જાણે મને કઈ ખબર જ નથી પડતી, જેમ કહો એમ. જરાય મને ખબર પડે છે, હું જાણું છું, મને આવડત છે, એવું સહેજે બહાર નો આવવા દે. અજાન હોય એટલે કે પૂરેપૂરો અજ્ઞાની થઈ જાય મોટાની આગળ. હાવ તાળું મારી ન જાય એને કહેવાય અજાન હોય, સરળ વર્તત. એસે જે હરિજન, આવો જે હરિભગત હોય એના ભગવાન કરોડો અપરાધ માફ કરી દે. આપણને તો છે ને ખબર નથી પડતી, તોય મોટા આગળ બીજા આગળ ડાપણ કર્યા કરીએ છીએ કે મને ખબર પડે છે આમ નહીં, આમ હોવું જોઈએ, આમ તમે કરો છો ખોટું છે, પણ આમ હોય ને આમ કરવું જોઈએ, આ બધું આમ છે ને તેમ છે ને, હવે આ દાંડીઓ હેઠો મૂકી જ નહીં. ભગવાન આગળ એ ડાપણ કરીએ, બોલો ભગવાનને કહે પ્રભુ આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. તરબૂચનો વેલો નાનો, આવડું મોટું તરબૂચ, આ કોઠાનું ઝાડ આવડું મોટું ને આવડું નાનું કોઠું, એમ ડાપણ કર્યું એક ભાઈએ, તે તોલામ કોઠું પડ્યું તે લોહી નીકળ્યું, તો એ ખબર પડી માપે કર્યું છે. તરબૂચ જેવડું કર્યું હોત તો મરી જાત. ડાપણ મત કરો તો ભગવાન તમારા બધા ગુના માફ કરી દે ભાઈ. જ્યારે શ્રીહરિ ગઢપુર ગામની પાસે આવ્યા ત્યારે બધા પૂર્વાસી ભક્તો ઘણા જ ઉત્સાહથી શ્રીહરિની સન્મુખ આવ્યા. સૌ ફૂલહાર લાવ્યા હતા, તે પહેરાવ્યા, શ્રીફળ ચરણોમાં મૂક્યા અને સૌ ભાવથી ચરણોમાં નમી પડ્યા. તે વેળાએ દરબાર જેવા ખાચરે સરળ સ્વભાવના થઈને શ્રીહરિને કહ્યું, મહારાજ એભલ ખાચર અને હું બંને આપને બેસવા માટે હાથી લાવ્યા છીએ, આપ તેના ઉપર બેસો, અમને ઘણો આનંદ થશે. હે વાલા, અમારા બંનેના જે હાથી છે તેને આપે પોતાના માનવા, તેને અમે અમારા પોતાના ક્યારેય માન્યા જ નથી, એટલે એ તમારા જ છે, માટે તમારે એને છે ને પોતાના માનવા. આપણે માટે જ હાથીને હમણાં જ લાવ્યા છીએ, આપણે માટે જ લાવ્યા છીએ, અમારા એને માનતા જ નથી, માન્યા જ નથી, તમારા માટે જ લાવ્યા છીએ અને તમારા જ છે. જુઓ સમજણ, જુઓ ઘણા હરિભગત કહે છે આ ગાડી સંતો સારું જ લાવ્યા છે, આવ ખોટું બોલતા હોય. આપણે કહીને બે મહિના એ રહેવા દે તો પણ અમારે હમણાં આમ છે તેમ છે, ઠીકડું છે, અમારે સારું જ લાવ્યો છો તો અહીં મૂકીને ઘરે હું કામ લઈ જશ, વાપરીશું અમે. એમ કે તમારા હારું પણ લીધી છે એમ, અમારા હારું અને તમારા હારું પણ લગાડે જ વાંધો નહીં, મળો જ લગાડે કે તમારા હારું જ, એવું ન હાલે, પણ લગાડો. કે ક્યારેક તમારે જોતી હોય, અમારે હાવ પડ્યું હોય ને ક્યાંય જવાનું ન હોય ને તમારે સંતોને જોતી હોય, કેમ લાગે એમ, અમારે પહેલું અમારે કામમાં લેવાની હોય તો તમારો વારો નહીં. અને કોઈ ગરીબગતને એવું હોય સંતોને જોતી હોય ત્યાં સુધી આપણે વાપરવાની નહીં, સંતો ન જોતી હોય પડી હોય તો આપણે વાપરીએ. આમ પાર બધા અપાર પ્રકાર છે ભગતના. જીવા બાપુ કહે છે કે મહારાજ તમારા હારું જ લાવ્યા છીએ, હમણાં જ લાવ્યા છીએ, તમારા જ માનજો, અમારા એને એમ માનતા નથી હાથીને. આપની ઈચ્છામાં આવે તો આપ હાથી ઉપર બેસો, અમે બંને તો અપાર રાજી છીએ, કોઈ એકને દુઃખ લાગે એટલા માટે આપ હાથી ઉપર ન બેસો એવું ન કરશો. અમારે બેયને હાથી છે, તમ તમારે ઠીક પડે એના હાથીમાંથી બેહો, પણ અમને કોકને દુઃખ લાગશે માટે ચાલો કોઈ હાથી ઉપર બેહવું નથી. હા, એકને ઘરે પધરામણી આવી બીજાને બેને દુઃખ થાય માટે કોઈને ઘરે પધરામણી રાખવી જ નથી. આપણે કરીએ છીએ ને કાર્યક્રમ એવો, કારણ કે તમારે ત્યાં કરીએ તો એને દુઃખ લાગે એટલે બંધ કરો. જીવા બાપુ કહે છે એવું ન કરશો બાપા, હાથીમાં જ બેહો, અમને દુઃખ નહીં લાગે. અમારા બંનેના જે દરબાર ગઢ છે તે આપના જ કરી રાખ્યા છે, જે આપના ધ્યાનમાં આવે ત્યાં આપ ઉતારો કરો, તેનાથી તમારા ઉપરનું હેત જાતું નહીં રહે. જોજો તમ તમારે અમારો વિશ્વાસ રાખજો, ગમે એના દરબારમાં ઉતરો અમે બે એવું ને એવું હેત રાખશું. હા, એવું નહીં, ઘણી વખત આમાં ડખો થાય, આ ઉતારો થાય તો ઓલાને હેત વયું જાય, ઓલા પણ ઉતારો થાય તો આને હેત વયું જાય, ભખલે તળિયું જ દેખાય.
આ કહે છે કે અમે એવું નહીં થવા દઈ, તમ તમારે તમને રાજીપો હોય ત્યાં ઉતરો. આ જગતની એક એવી રીત છે કે જેના ઉપર વધારે હેત હોય તેને આગ્રહ કરવો જોઈએ. તાણા ખેંચ કર્યા વિના હેત દેખાય નહીં અને હેત દેખાડ્યા વિના પ્રીત રહે નહીં. હા, અમે તાણ ન કરી હેત વગીને ગણાય એટલે તાણ કરીએ છીએ, બાકી એવું નહીં કે તમને આ ઉતરશો તો અમને વહમું લાગી જાય. યોગ્ય સમયે જે હેત ન દેખાડે, સાંભળજો, દેખાડવાને ટાણે જે હેત ન દેખાડે તો પછીનું હેત કામ લાગતું નથી. હા, પત્ની પતિને એમ કહે કે તમે મારા જ છો ને હું હેત દેખાડવાનું, અને પતિ પત્નીને એમ કહે હવે તું મારી છો એમાં હેત હું દેખાડવાનું, છો જ તેને ક્યાં કોકની છો, લે છૂટાછેડા થઈ જાય. આવું મારા પણ હું મફિત્યું ન હાલે, દેખાવું જોઈએ. સમય ઉપર હેત ન દેખાડે તો પછીનું હેત કાંઈ કામ લાગતું નથી. હેત કરવા માટે પણ ઉપાય કરાય છે, ઉલટું બોલીને પણ હેત જણાવાય. જોયું, હેત માટે ક્યારેક ક્યારેક અવારનવા ઉપાય કરે, ઊંધું બોલે હેતવાળો માણા, એમ કરીને હેત દેખાડે. જેવી વાત હોય તેવું યથાર્થ દેખાય આવે છે અને તેને લીધે જ હેતના વિભાગ થઈ જાય છે. અમે જીવની આવી બધી વાત કહીએ છીએ, પરમેશ્વરની વાત કહેતા નથી. આ બધી અમારી વાત છે જીવની. પરમેશ્વર જે જે ચરિત્ર કરે તે બધા શુભ રીતે જ શોભી ઉઠે છે. જે હરિભક્તો તે શુભ રીતને ન દેખી શકે તેટલા તે કાચા છે. ભગવાન તો ગમે એ કરે એ બધું શુભ રીતે જ કહેવાય અને શોભી જ ઉઠે, અને જે આમ ન સમજે એ હરિભગત કાચા છે. જીવમાં આનંદ દોષ ભર્યા છે તેનો કોઈ પાર નથી. આપ અત્યંત નિર્દોષ છો અને આપમાં ગુણો તો અનંત છે અને અપાર છે. આપ તો ઈશ્વરોના પણ અધીશ્વર છો. આપની આગળ અમે તો શા લેખામાં, આપ તો અમને સુખ આપવાને માટે અકલ્પ્ય અને અદ્ભુત ચરિત્ર કરો છો. પણ પ્રભુ તુમારી માયા અપાર, પાર ન લહત અક્ષર લગારી માયા અપાર, પાર ન લહત અક્ષર લગા. વાલા તમારી માયા અપાર, પાર ન લહે અક્ષર સુધી. તુમારી માયા અપાર, પાર ન લહત અક્ષર લગા. હમારો કરના ઉધાર, હમારો કરના ઉધાર, સોહે તુમારે હાથ એક. હમારો કરના ઉધાર, તે એક માત્ર તમારા હાથમાં છે. જીતનો તુમ દ્યો જ્ઞાન, તીતનો મીટે અજ્ઞાન તમામ. જીતનો તુમ અદ્ભુત કોઠા છે. તુમ સમર્થ ભગવાન, હમ અસમર્થ સબહી વિધા. તુમ સમર્થ ભગવાન, હમ અસમર્થ સબહી વિધા. તુમ સમર્થ ભગવાન, હમ અસમર્થ સબહી વિધા. તુમ સમર્થ ભગવાન, અસમર્થ સબ વિવિધા. હમ હૈ અસમર્થ સબ હી વિધા, હમ હૈ અસમર્થ સબ વિવિધા. હમ હૈ અસમર્થ સબ હી વિધા. હે મહારાજ, આપ અમને જેટલું જ્ઞાન આપો એટલું અમારું અજ્ઞાન રૂપ અંધારું ટળશે. આપ જેટલું જ્ઞાન આપશો એટલું જ થવાનું, જેટલી સ્મૃતિ આપશો એટલી જ થવાની, જેટલી યાદશક્તિ આપશો એટલું જ થવાનું, જેટલા રહસ્યો ઉઘાડીશો એટલા જ ઉઘડવાના અમારે. આપ ભગવાન છો, સર્વ સમર્થ છો, અમે બધી રીતે અસમર્થ છીએ. અમે અત્યંત અંધ છીએ અને અંધકાર અપાર છે. હવે અમે આપને પોતાના નેત્ર કર્યા છે, આપ જેમ દોરશો તેમ અમે દોરાશું. હવે આપ અમને છેલ્લે સુધી નિભાવજો નાથ, છેલ્લે સુધી નિભાવજો. આવી અદ્ભુત વાત કરી જીવા બાપુએ. શ્રી હરિ દરબાર જીવા ખાતરના વિનય ભર્યા શબ્દ સાંભળીને ઘણું જ રાજી થયા અને તે જીવા ખાતરનો જે હાથી હતો તેના ઉપર બેઠા. જોયું ને તમે, બાપુએ એવી સરસ વાત કરી તો મહારાજ જીવા બાપુના હાથી ઉપર બેઠા.
દરબાર એભલ ખાચર શ્રી હરિને ચામર કરે એટલા માટે તેમને પણ જીવા ખાચરે હાથી ઉપર બેસાડ્યા. હવે વિવેક જોજો, જ્યારે મહારાજ જીવા ખાચરના હાથી ઉપર બેઠા એટલે જીવા બાપુએ અભલ બાપુનો હાથ જાળ્યો કે તમે ભાઈ હાથી ઉપર મહારાજને ચમર કરવા બેહો, તમે બેહો. આ એક વિનય છે, વિવેક છે. અભલ બાપુને બેહાડ્યા હાથી માથે, ત્યારે મહારાજ કે અભલ બાપુ તો ભલે બેઠા પણ જીવા બાપુ તમે આવતા રહ્યો, તમે આવતા રહ્યો, એમ ન થાય. એમ કરીને મહારાજે પાછા જીવા બાપુ નહીં હાથી માથે ચમર કરવા બેહાડ્યા. જમાવટ થઈ ગયો. બંદૂકોના અનંત અવાજ થવા લાગ્યા. આગળના ભાગમાં અનંત વાજિંત્રો વાગવા લાગ્યા. જેટલા ચોકદારો હતા એ બધા આવ્યા. ગરી ખમ્મા ઘણી ખમ્મા, જય 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 માંડ્યા પડકારા થવા. ઉડે રે ગુલાલ આજ ઉડે રે ગુલાલ, ગઢપુરની શેરીઓમાં ઉડે રે ગુલાલ, ઉડે રે ગુલાલ જાનો ગુલાલ, ગઢપુરની શેરીઓમાં ઉડે રે ગુલાલ. ઓરે આવ્યા ધર્મલાલ આજ, આવ્યા ધર્મલાલ આજ, ગઢપુરની શેરીઓમાં ઉડે રે ગુલાલ, આવ્યા ધર્મલાલ આજ, આવ્યા ધર્મલાલ, ગઢપુરની શેરીઓમાં ઉડે રે ગુલાલ. હે ઉડે રે ગુલાલ, ઉડે રે ગુલાલ આજ, ગઢપુરની શેરીઓમાં ઉડે રે ગુલાલ. જય હો થઈ રહ્યું ગુલાલ આજ, ગઢપુરની શેરીઓમાં ઉડે રે ગુલાલ, આજ ગઢપુરની શેરીઓમાં ઉડે રે ગુલાલ, ગઢપુરની શેરીઓમાં ઉડે રે ગુલાલ. ગઢપુરવાસી બધા ભક્તો શ્રીહરિના દર્શન કરે છે, ઉચ્ચે સ્વરેથી જય જયકાર કરે છે. અત્યંત ઉત્સાહ છવાઈ ગયો છે બધાને. આ ચારે બાજુ જય જયકારના ધ્વનિ ગગનને ગજાવી રહ્યા છે. બધા લોકો અબીલ અને ગુલાલ લાવ્યા હતા તેને ખૂબ ઉડાડવા લાગ્યા. બધા ધોળ રાગના કીર્તન બોલતા હતા. દાદાને દરબાર ચોઘડિયા વાગે, દાદાને દરબાર ચોઘડિયા વાગે, દાદાને દરબાર ચોઘડિયા વાગે, દાદાને દરબાર ચોઘડિયા વાગે. હે આવ્યા વાલો માણકી નાસ વાર રે, દાદાને દરબાર ચોઘડિયા વાગે, દાદાને દરબાર ચોઘડિયા વાગે. હે આવ્યા વાલો, આવ્યા વાલો માણકી નો સવાર રે, દાદાને દરબાર ચોઘડિયા વાગે, દાદાને દરબાર ચોઘડિયા વાગે. આમ બધી બહેનો ધોળ રાગના કીર્તન ગાય છે. બધે ઉત્સવ વ્યાપી ગયો હતો. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી તે વેળાએ ઝીંઝાવદરથી ગઢપુર આવ્યા. લ્યો આમ શેરીઓમાં બરાબર હામ અહીંયા ચડ્યું ને, આ બે સાધુના મંડળ ઝીંઝાવદર હતા એ પોગી ગયા. તેઓ આવીને શ્રીહરિને પગે લાગ્યા બજારમાં. એટલે અદ્ભુત શોભા એવી બની કે તેનું વર્ણન કરી શકાતું નથી. શ્રીહરિની અપાર પ્રસન્નતા જોઈને તે વખતે મુક્તાનંદ સ્વામી માંડ્યા નાચવા, પ્રેમાનંદ સ્વામી માંડ્યા મૃદંગ વગાડવા, અને હરખ એટલો બધો વ્યાપી ગયો હતો. મુક્તાનંદ સ્વામીની સાથે તે વખતે જેટલા સંતો આવ્યા હતા તે સૌને શ્રીહરિએ ઉમંગથી પ્રસાદીના ફૂલહાર આપ્યા. આનંદોત્સવ વ્યાપી ગયો હતો અને સૌ પૂરને દરવાજે આવ્યા. દરવાજાને વિચિત્ર રીતે શણગાર્યો હતો, તેની શોભાનો કોઈ પાર નહોતો. પૂરના રાજમાર્ગને વિચિત્ર રીતે શણગાર્યા હતા. હાથમાં ફૂલના હાર લઈને અપાર લોકો માર્ગમાં ઊભા હતા. પૂરના લોકોને દર્શન દેવા માટે શ્રીહરિપુરમાં ધીરે ધીરે આગળ વધ્યા છે. બજારમાં જેટલી દુકાનો હતી તે બધીને વિચિત્ર રીતે શણગારી હતી. મકાનોના અને દુકાનોના દરવાજામાં મોતીના તોરણ બાંધ્યા હતા. પૂર્વમાં ચારે વર્ણના જે પુરુષ માત્ર હતા તે બધા ફૂલહાર લઈને આવ્યા હતા. તેઓ તેનાથી શ્રીહરિની પૂજા કરતા હતા. આખી બજાર ફૂલવાડીના જેવી પ્રફુલ્લિત થઈ ગઈ હતી. તેને મહારાજા જરા શ્રીહરિ દેખતા દેખતા આગળ ચાલ્યા જતા હતા. પૂરની જેટલી સ્ત્રીઓ હતી તે બધી મોતીના થાળ ભરી ભરીને આવીને ઊભી હતી અને ઘણા જ ભક્તિભાવથી શ્રીહરિને મોતીડાઓએ વધાવતી હતી. સૌના મન અત્યંત ઉત્સાહિત હતા.
હવે ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરવું છે આપણે ચોપાઈને આધારે. એ વખતે મહારાજ કેવા શોભતા હતા? શ્રી હરિ ધરે અંગ શોભા અપારા, શ્રી હરિ ધરે અંગ શોભા અપારા, કેસર ચંદન અંગ ચરચે સારા. અદ્ભુત મહારાજની મૂર્તિ શોભતી હતી. કેસર ચંદન મહારાજના અંગ ઉપર ચર્ચા થાય. ફૂલ મે મૂર્તિ રહી ગરકાવા, ફૂલ મૂર્તિ ફૂલડાઓથી ગરકાવતી, હાર છાય રહે હું ગુલાબા, ગુલાબના હાર છવાઈ ગયા હતા. ગુલાબા શિર ઉપર ફૂલ કે રહે હારા, મસ્તક ઉપર પણ ફૂલહાર હતા. ફૂલ કે બાજુ બંધ ભુજ ધારા, ફૂલ કે બાજુ બંધ ભુજ ધારા, પીત પીતાંબર પહેરે છટા, પેલું પીતાંબર પહેર્યું છે, અનંત હી શોભા રહે ઉછાવ, અનંત શોભા છવાઈ ગઈ છે. રહે ઉછાવ અનંત કોટી બ્રહ્માંડ કી જે હો, અનંત કોટી બ્રહ્માંડ કી જે હો, શોભા સો ધરલી ને હરિતે હો, શોભા સો ધરલી ને હરિતે હો, જન દેખત મન પ્રાપ્ત ન હો, જોવે એક નજર ભર સબહી જોવે, એક નજર ભર સબહી જોવે, એક નજર ભર સબહી જોવે, જન દેખત મન તૃપતન હોવે, જન દેખત મન અનંત કોટી બ્રહ્માંડ કી જે હો, અનંત કોટી બ્રહ્માંડ ની જે કઈ શોભા હોય બધી જ મહારાજે પોતે ધારી લીધી છે. એવી રૂપાળી મૂર્તિ આજે ગઢપુર ના ચોક વચ્ચે આવી છે. હવે કોને ઘરે ઉતારો કરવો? આથી તો જેવા ખાતર નો ભગવાન શ્રી હરિ અંગીકાર કર્યો. દરબાર જેવા ખાચરે તે વખતે શ્રી હરિના શિર ઉપર છત્રધાણ ગીર્યું હતું. એબલ બાપુ ચમર કરતા હતા. સ્વાનેરી કળશથી તે છત્ર સુંદર લાગતું હતું. છત્રનો દંડ પણ સ્વાનેરી અને સુંદર શોભતો. હાથીને પણ સ્વાનેરી રીતે શણગાર્યો હતો. હાથી ઘણા સારા શીલ સ્વભાવવાળો અને ગુણવાન હતો. મનમાં ચાતુર્ય ધારીને શ્રી હરિને ગમે તેવી ચાલથી તે ચાલતો. સારું સુગંધી પાણી બજારમાં છાંટ્યું હતું અને તેના ઉપર લોકોએ પચરંગી ગુલાલ છાંટ્યો હતો. શ્રી હરિ બજારમાં ધીરે ધીરે ચાલતા હતા. વાજિંત્રો ઘણા જ ઉત્સાહથી વાગતા હતા. તેનાથી પૂર અને આકાશ ગાજી ઉઠ્યું હતું. એભલ ખાચરના દરબારગઢની પશ્ચિમ તરફના ભાગમાં શ્રી હરિ ચાલ્યા હતા. પછી મોટી બજારે થઈને માણેક ચોકમાં આવ્યા. માણેક ચોકમાં આવી ત્યારે માર્ગ ઉપર રહેલા લોકોને દર્શન દીધા અને પછી શ્રી હરિ અત્યંત ખુશી થયા અને ત્યાંથી એ ભલ ખાચરના દરબાર ગઢમાં આવ્યા અને ત્યાં ઉતર્યા. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગરના નવમપુરમાં શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે બજારે સૌને દર્શન દેતા શ્રી હરિ એ ભલ ખાચરના દરબારમાં આવ્યા. એ નામે આઠમો તરંગ સમાપ્ત થયો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.